દેવાય ભાઈ કહો ભાઈ, આશ્ર નો ધર્મ અને નાયક નું અભિમાન એ બદલે કટાક્ષ ના બે શબ્દ કહેવાય ગયા. હું નાગદા નાદા, કોઈની કોઈને નિયમો નથી અને નમો નહી. આ છોટો નીકળે નહી ન કે ભડાકો થાય. હું સોરઠીઓ આહી, પણ એક આશ્ર નો ધર્મ દેવાય બોદરે બજાય. એક રોટલાના બટકા નો દેવાય તો પોતે દીકરાના બલિદાન દઈ દીધા. આ નાગદા નાદા એને નમી જાય. ભાઈ આપની પાસે મારે એક વચન માંગવું છે. વચન? આપ કહો દે, આપવા તૈયાર છું. આ આહીર નાદ પાસે એક ભીખ છે. અરે તો મારે હવે મારા નવગણને જુનાગઢ નું રાજ પાવવું છે. દેવાય લખા, તમે અમારી સાથે રહીશો. તમારો બોલ પૂરો કરી. હા મામા, હાલો એ તો કહો કે શું રાજ ને શું કાય. આની અંદર હું કઈ જાણતો નથી મામા. બધા કહો, તું આહીર નો દીકરો નથી. શું મામા હું આહીર નો દીકરો નથી? તું એક રાજપૂત નો દીકરો છે ભાઈ. એટલે રાડિયાસ નો દીકરો છું. તો મામા અત્યાર સુધી તમે કેમ મને જાણ ન કરી? જાણ કરું તો મારો આહીર ધર્મ જાતો તો બેટા. હવે મારે જુનાગઢ નું રાજ તમને અપાવવું છે. એટલે મામા તમારું કહેવાનું શું થાય? બસ એ જ, બેન સાહલ ને બોલાવું, એના હાથથી તલવાર બંધાવું. કોણ છે હાજર? સાહલ ને બોલો, દીકરી ને બોલો. બેટા આજ આપણી દિલ્હી આટલી બધી આયુર નાત કા ભેગી થઈ? એટલા માટે બોલ ભાઈ, નવઘણ ને જુનાગઢ નું રાજ પાવું છે બેટા. આપા? હા બેટા. ભાઈ નવઘણ આયુર નો દીકરો નથી? ના બેટા, ભાઈ નવઘણ ફૂલ સોમલતી નો દીકરો જ ચુડાસમા વંશ નો છે. પણ આપા આટલી બધી મેદની માં ભાઈ ઉગો કાનો દેખાય? બેટા ભાઈ ઉગો વાડીએ ગયો છે, ચટકર સમય જાય છે. ભાઈ ને તલવાર બંધાઈ જુનાગઢ નું રાજ પાવું છે. લી આપા આંગણા શોભાવો બેની, આંગણા શોભાવો. અરે હો બેની આંગણા શોભાવો. કહો આમ તો જો આલી તળ બોલી દળના પાદરની અંદર
આપણી નાયત ભેગી થઈ છે. હા મામા, સોરઠિયા હીરો ભેગા થયા છે. એ સોરઠિયા હીરો ને બે શબ્દ એવા કે એટલે બાપ તારી હારે જુનાગઢ હાલતા થાય. બહુ સારું મામા. હા બેન, આજે તારા હાથથી તારા ભાઈ નવખંડ ને તે તલવાર બંધાવી, પરંતુ તારા હૃદય ના એવા આશીર્વાદ આપ કે માં ખોડલ ની દયા થી જલ્દી જુનાગઢ નું લાજ મને મળે. બેન મારા વીર, મારો આશીર્વાદ છે કે જોગ માયા 9 લાખ લોવડિયારી તારા ભેળી રે અને ભગવતી વેલી તકી જુનાડા ની ગાદી દે મારા વીર. તો હા સાંભળી લો આહીર ભાઈઓ, અરે સાંભળી લો આહીર ભાઈઓ, અરે જો તમે દૂધ ધાઈવાઓ આહીર માત ના, અરે એ જે દૂધ ધાઈવાઓ આહીર માત ના, એ જુનાગઢ ને પંથે પડજો, જો દૂધ માં હોય ફેર એ આથી પાછા હટજો. કરો નવખણ ભાઈ ફળઠિયાની ના દૂધ પીધા મરીને કા મારી. તો ચાલો હવે મામા, તમારે મુજાવાનું નહીં. આઈ ગયા મામા. જીવનમાં
મારું મોઢું ભર્યું છે ખાંડ નું. બધા છે સુખની ઘર નથી રાંડી. તને એક જ શબ્દ કહેવાનો મારા ભાઈ. શું કહેવાનું છે બેન? કેવું ગાના અમર બલિદાન ને ઉગાના અમર બલિદાન ને ભલે રાજા બન્યો પણ આ ગરીબ બેન ને ક્યારે નહીં ભૂલ્યા. તારો
દવતલિયો બલિયો જરૂર આવશે, જાઓ બેટા. હા મામા, થોડુંક તમને પણ કહેવાનું છે મામા. કહે ભાઈ. કહેવાનું તો હે કે આપણે બેન જાહરના લગ્ન અલીદળ બોલીદળ નહીં, પરંતુ આપ જૂનાણાની અંદર કરી તો શું વાંધો છે? ના ભાઈ, આવેલ ભાઈઓ આપણી વાતો કરે કે દેવાથી જાહરનો કરિયાવર ન બીનો, એટલે જાહરના લગ્ન જૂનાગઢ રેખા ભાઈ. નહીં નહીં મામા, કારણ કે આ કાંઈ પણ છે એ તમારા જ પ્રતાપે મળ્યું છે ને મામા. ના બાપ, તારા ભાગ્ય નહોતું અને તને પ્રાપ્ત થયું, પણ હવે તો આહિરની એક જ આશા તારી પાસે. કહો મામા. મારી જાહલ માયરાની અંદર તારી રાહ જોઈશી ભાઈ. જોજે હો, સમય ન ચૂકી જતો ભાઈ. હા મામા, જરૂર સમયસર આવી અને બેન જાહલના જવતલ હોમીશ. મામા હવે હું જવાની રજા માં. ભાઈ જય. અત્યાર સુધી તે મારા અનેક કામ કર્યા છે, પણ આઈરાણી એક વાત ની કરી જાઓ. આઈરાણી દીકરી જાહલ ચાર ફેરા ફરી અલીદળ બોલીદળ નું સીમાડો મૂકી દઈએ ત્યાં સુધી તારા મુખની અંદર જો નવ ઉગાનું નામ લેવાય તો તને દેવાય તના સુગમ છે. હા આઈરાણી, જોજે આઈરાણી, નહીતર મારી જાહલ જીવી શકશે નહીં. આઈરાણી મારી જાહલ જીવી શકશે નહીં. મસ્તક જોતો હોય તો તને દેવા તૈયાર છું. મારી દીકરીના ચાર ફેરા ફેર પીડા હાથ કરી સાસરીએ ઓળાવ્યા પછી ઉગાનું નામ લીધું ને મારી જાહલ નહીં જીવી શકે. આહિરાણી ચાહલ ની જાન પરણીને ચાલી જાય ત્યાં સુધી ઉગાનું નામ ન લે, હું ડાયરામાં બેઠો છું, કઈ પણ જરૂર પડે તો ગોરભાને પૂછજો. જોજી આઈરાણી, મારું પંખીડું તલખી તલખીને મરી જશે. આઈરાણી આઈરાણી જોજી. આપ ચિંતા ન કરો દીકરીઓ, ગોરભાને બોલાવો, માનવાના મુહૂર્ત કાઢો, લગ્ન ગીતની શરૂઆત કરો. જીએ સોનાની
કન્યા પધરાવો સાવધાન, મારે પધારો સરંગ ચૂંટણી વરકન્યાને હાથ ગણા નિમિત્તે 200 રૂપિયા આવે છે. અંજલિ
દીકરીઓના કન્યાદાન અને લાભાર્થે લગ્ન સમિતિ એક આયોજન કરેલું, ત્યાં પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો. તો પ્રવીણસિંહ દરબારે આ વ્યાસ મંડળને એટલે કે આ સમિતિને એટલે બાળકોને ભણવા માટે વિદ્યાદાન દેવા માટે એને 100 વાર જમીન આપી હતી. તો એની કીર્તિ આય બોલાય, આયની કીર્તિ બીજે બોલાય. અત્યારે જે કઈ તમે દાન કરો એ ભૂમિના દાન બરોબર કહેવાય. આજ ડગલે ને પગલે મારો વીરુગો જે બેની ને પોતાનો માળી જાયો વીર ન હોય, જે બેની ને પોતાનો સૌતલ્યો ન હોય એનો તો આખો જન્મ મારો હોશિયારો છે. આય હવે તો ચાંદલીઓ ઉગ્યો ને આ હરણું, આ હરણું તો આથમી ગયું. એવો ચાંદલિયો આહરણું હવે દીકરી જેને મા બાપ ન હોય પોતાનો મારી જાય વીર ન હોય એને તો આખો ભાવ આખો ભવિષ્ય છે. I'm not the only one.
ખ્યાલ કર મારા ભાઈ, કે જે બેન માયરામાં માલતી હોય એને પોતાનો માળી જાયો વીર ન હોય તો એને આ માયરા, આ માયરા તો મહાળ જેવા લાગે મારા ભાઈ. ત્રણ મંગળે પૂરા થયા, હવે ચોથો ફેરો બાકી છે. ચોથો મંગળ વર્તા આવ્યા, ચોથો મંગળ વિશે બેનને આગળ ચાલવાનું અને પાછળ જવાનું અને પાટલા ફેરવી નાખવાના. એ ચોથું ચોથું માગવાનું કે છે. માગ મારી બેન, અરે માગ મારી ઓછા બોલી બેન, માગ તારે જોતો હોય તે આપું બેન. મારા વીર, મને તો એ ખબર નહોતી કે તું છત્રી નો સંતાન છો. વીરા, નાના નાના હતા એ જ ખેતરના શેઠે રમીને મોટા થયા. તું તો જુનાળા નો ધણી બન્યો, હું બની સસરવાસ. સાસરુ કેવું મળે કે કેવું ન મળે વીરા, કદાચ ભોમાય ભેગા ન થવાય મારા ભાઈ. પણ વીરા, કદાચ આ તારી નાનકડી બેનથી કોઈ વેણ કવેણ બોલાણું હોય, તારું માન અપમાન થયું હોય તો વીરા તારી નાનકડી બેન જાણે, તારી નાનકડી બેન જાણે મને માફ કર. ભરેલું કાપડું લાવે, ઈ કાપડું પહેરી અને માયરામાં ચાર ચોરી ના મંગલ વર્તુ. પણ મારી એ આશા, મારી એ આશા તો અધૂરી રહી ગઈ મારા વીર. નહીં બેન, તારી આશા હમણાં જ પૂરી કરું. તારા માટે સાચા કિલખાપથી ભરેલું કાપડું હમણાં લાવી. થોભી જા મારા બંધવા, થોભી જા મારા વીર, મારા સૌતલિયા. વિદાયની વસમી વેળા તો આવી ચૂકી મારા ભાઈ, વિદાય તો ઘણી વસમી હોય છે મારા ભાઈ. એ વિદાય, એ વિદાય પછી દીકરીના સાસરવાસ ની હોય કે વીરા શમશાન ની. પણ વિદાય, વિદાય તો કાળજા કોળી ખાય છે મારા ભાઈ. પણ મારા વીર, આજે માંડવડા એથે મને કોલ દે, મારા માંડવડા એથે મને બોલ દે કે મારું કાપડું રહ્યું તારા પર નામત, જે સમય તારી આ ગરીબ બેન ને જરૂર પડશે એ જ સમયે જુનાળે આવી અને કાપડું લઈ જશે વીરા. હા બેન, તો સાંભળી લે બેન કે આજે તને જુનાગઢ નો રાનો બોલ છે કે જ તારું કાપડું મારી પાસે અનામત તરીકે રાખું છું, જ્યારે તારે જરૂર પડે ત્યારે મારા જુનાળે આવીને બેન લઈ જોજે. મારા વીર, માનવડા એટે દીધેલ કોલ
મારા માયરા માં દીધેલો બોલ ભૂલી ના જતો મારા બાપ. લંકાનો રાવણ હોય જેને 14 ચોકડી નું રાજ, 5 ચોકડી નું અભિમાન, દરિયાનું પાણી લંકામાં જાય એટલે 14 સોનાનો કિલો. ઈ રાવણની દીકરી જ્યારે હા હરે ગઈ, જેમ પહાડ ઓગરતો હોય એમ રાવણ ઓગરતો હતો. ભાઈ તો આ પ્રસંગ જ એવો છે, આ માહોલ એવો છે. એમાં વરી આ અમારા કલાકાર ભાઈઓએ, છોકરાઓએ આ લાડલીની દીકરાનું દીકરીનું જે ગીત ફિટ કર્યું છે, ઈ માણસના કાળજા ફાડી નાખે ભાઈ.
તો નહીં તળવડી તળવડી મરે એ મુજથી જોયું ન જાય. હા હેરાણી, આહી કેમ માલ ઢોર તો જીવાય કેવાય અને જીવાય જાય ચામડા લબડ્યા છે, તો આજે ચાલો આપણે દેશાવ્રત ધોવા માટે જઈએ. કેમ એક ઉપાય છે, હાલો આપણે જુનારે જઈએ. કારણ કે મારો જીભનો માનેલ માંડેલ્યો, મારો ચૈતન્ય ફુરટનો હાવજ ફુરટનો હાવજ, મારો ભાઈ નવખણ, હાલો ન્યા જઈએ, જરૂર આશરો દે. ના આઈરણી, જુનાગઢની અંદર આપણે જવું નથી. તમે કહો છો કે તમારો જૌતલ્યો જીભનો માનેલ ભાઈ રા નવખણ, આપણે આ દેશા આ વેશે તમારો ભાઈ આપણને ઓળખે કે ન ઓળખે, કદાચ તે તમો છે ને સ્ત્રીઓ કહેવાઓ. દીકરી છું, પ્રાણ દઉં એટલા જ માટે હું તમને ના પાડું છું કે જુનાગઢ ની અંદર તમારા ભાઈ ને ત્યાં જવું નથી. આપણે આહીર કેમ, આપણે તો ભવે ભવના દુખિયા એ છે દુખિયા ના Thank you.
અવાજ ને આલાપ આપી શકાય. પેલું સાજ છે સરસ્વતી ના જે અવાજ છે, સરસ્વતી જેની આગળ હોય એ ક્યારે પીઠાક ન ખાય. રાગ, રાગ ની અંદર એવી તાકાત છે કે પેલાના યુગ ની અંદર એ રાગ ની અસર દુનિયામાં ગમતી નથી, હાલે પડે છે. પણ ઇલેક્ટ્રોનિક આઈટમે રાગ રાગા ની ઉપર ગ્રહણ લવાઈ દીધો છે. અને એ જ રાગ કે જેને કહેવાય કે ફરજ, ફરજ રાગ થતા ઝાડ પાન સુકાઈ જાય એટલી ફરજ ની તાકાત. રાગ ની માં એટલે કે ફરજ, માલકોશ, માઢ, પછી હોળી, સારંગ, એવા ઘણા જ રાગ છે જે રાગો ની અસર દુનિયામાં નથી. અમને માનતો કે નાદ અને બૂંદ, નાદ અને બૂંદ નો વિસ્તાર, તો નાદ એટલે કે અવાજ. અવાજ ની દુનિયા થી મનુષ્યના મન બદલી શકાય એવો અવાજ છે. અને એ અવાજ અમારા નરભોરા માસ્તર જેને કહેવાય કે શાસ્ત્રી અત્યારે વિદ્યાપીઠ પર બિરાજે છે. અને વિદ્યાપીઠના અમારા શાસ્ત્રી સાહેબ નરભોરા માસ્તર જે કેશિયાને આ બતાવી રહ્યા છે, જે મારું પાંખો કહેવાય એના આધારે હું આકાશ બોલી શકું છું. એવી જ રીતે અમારા ખાખરાળા ગામના વિક્રમભાઈ કે હરિયાણાના દીકરા શ્રીમાન વિક્રમભાઈ અને કે ચુનચુન બગલી, જેને અમે ચુનચુન બગલી રૂપમાં આપી છે, કે જેના આધારે હું આકાશમાં ઉડી શકું છું. મારા બાપલા નકર આપે એટલે પડે નિરાજ આકાશમાં ના ઉડે, પણ વાલું વંટોળીઓ આવે ને તો એ ફૂલ આકાશમાં લઈ જાય.
તમારા કપડા મેલા થયા છે લાવો એટલી વાર ની અંદર તમે આજ કાંઠા ઉપર એક ઝૂંપડું બનાવો, થોડો ઝાર માતા નો રોટ પડ્યો છે, આવી ઝાર માતા નો રોટલો કરી હારી બહેન હીરામણગરી જય મુરલીધર વેલાસર આવજો હરણી.